કાપુદરામાં એકત્રીસ વર્ષીય પરિણીતાને જોબ અપાવવાના બાને હોટેલમાં બોલાવીને એકના રાદમે તેની પર બળાત્કાર ગુજાર્યો કાપુદ્રા પોલીસના જણાવ્યા અનુસાર નાના વરાછામાં એકત્રીસ વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરી છે પતિ રત્નકલાકાર છે બે વર્ષ પહેલા તે યુવતી એક નર્સરીમાં નોકરી કરતી હતી કોરોનામાં નર્સરી બંધ થતા બેકાર થઈ ગઈ હતી બહેનપણીને વાત કરતા તેણે માનેલા ભાઈ પારસ ઝાલાવડિયાનો નંબર આપ્યો હતો તેથી એ યુવતીએ પારસને નોકરી માટે વાત કરી પારસે યુવતીને કહ્યું હતું કે ડીઆર વર્લ્ડમાં એક નોકરી છે તેવું કહીને પારસે એ યુવતીને વાવ હોટલ લઈ ગયો હતો ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓના ગળા કાપી નાખે છે એવી ધમકી આપીને યુવતીના મોઢામાં રૂમાલનો ડૂચો મારી તેના પર બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી લીધો હતો વાત કર્યા બાદ પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો દસ જાન્યુઆરીના રોજ પારસે એ યુવતીને ફોન કરીને સાથે આવવા માટે બોલાવી હતી યુવતીએ સાથે આવવાની ના પાડતા પારસે તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી તેથી બે મહિનાની દીકરીને લઈને તે પારસ સાથે ગઈ હતી પારસે તેને વાવ હોટલ લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો રિપોર્ટિંગ ન્યૂઝ સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત એમાં ભોગ બનનાર છે એ એકત્રીસ વર્ષની મહિલા છે આજથી એકાદ વર્ષ પહેલાં આ મહિલાને નોકરીની જરૂરિયાત હોય એ પારસ ભીખુભાઈ ઝાલાવાડિયા નામના ઈસમના સંપર્કમાં આવેલી આ પારસ નામના ઈસમે આ મહિલાને નોકરી આપવાની લાલચ આપેલી અને પોતે એને નોકરી લગાડી દેશે એમ કહી એને એની સાથે મૈત્રી સંબંધ કેળવેલો અને નોકરી અપાવવાની લાલચના બહાને જુદી જુદી જગ્યાએ લઈ ગયેલો અને આ મહિલાના સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ માંડેલો એની સાથે દુષ્કૃત્ય કરેલું એ સંબંધની ફરિયાદ આ મહિલાએ કાપોદરા પોલીસ સ્ટેશને આપતા આ પારસ નામના ઈસમના વિરુદ્ધમાં બળાત્કારને બળાત્કારનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કાર્યવાહી હાથ કાપોદરા પોલીસ સ્ટેશને ધરવામાં આવેલ છે એટલે મહિલા ભોગ બનનાર મહિલાએ એની ફરિયાદમાં હકીકત જણાવેલી છે કે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ માણવા માટે એને પ્રયત્ન કરેલો અને આને પ્રતિકાર કરેલો મહિલાએ તો એને જાનથી મારવાની ધમકી પણ આપેલી હતી અને એની સાથે બીપક્ષ વિડીયો પણ એને આ આરોપીએ એના મોબાઈલમાં ઉતારેલા છે એવી હકીકત મહિલા ભોગ બનનારે જણાવેલી છે